નમસ્તે દર્શક મિત્રો, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કરીએ નજર આજના મુખ્ય સમાચારો પર. અધીર રંજન ચૌધરીનો નાણાં મંત્રી પર વ્યક્તિગત પ્રહાર. જીએસટીની આવક નવેમ્બરમાં 6% વધી. ગાંગુલીનો બીસીસીઆઈના પ્રમુખ તરીકેનો કાર્યકાળ 2024 સુધી લંબાઈ શકે છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. અધીર રંજન ચૌધરીનો નાણાં મંત્રી પર વ્યક્તિગત પ્રહાર. વડાપ્રધાન મોદી અને અમિત શાહને ઘૂસણખોર ગણાવવાના અધીર રંજન ચૌધરીના નિવેદન પર હોબાળો હજી શાંત થયો નથી, ત્યાં તેમણે વધુ એક વિવાદિત નિવેદન આપી દીધું છે. લોકસભામાં કોર્પોરેટ ટેક્સ કાપ પર ચર્ચા દરમિયાન અધીર રંજન ચૌધરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણને નિર્બલા ગણાવ્યા છે. લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ કોર્પોરેટ ટેક્સમાં કાપનો વિરોધ અને તેનાથી થતા નુકસાન ગણાવી રહ્યા હતા. તે દરમિયાન તેમણે કહ્યું કે અમે તમારું સન્માન કરીએ છીએ, પરંતુ ક્યારેક ક્યારેક મારે તમને નિર્મલા સીતારમણ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આવક રૂપિયા 1,03,492 કરોડને વટાવી ગઈ છે. સતત 3 મહિનાના ઘટાડા અને એકંદરે આર્થિક વૃદ્ધિમાં નરમાઈ પછી જીએસટીની આવકમાં 6%ના વધારાથી સરકારને આંશિક રાહત મળી છે. નવેમ્બર 2019માં જીએસટીની આવક જીએસટી રજૂ થયા પછીની ત્રીજા ક્રમની સૌથી મોટી આવક છે. અગાઉ એપ્રિલ 2019 અને માર્ચ 2019માં જીએસટીની આવકનો આંક રૂપિયા 1,00,000 કરોડને પાર થયો હતો, તેમ નાણાં મંત્રાલયે જણાવ્યું હતું. ગયા વર્ષે નવેમ્બરમાં જીએસટીની આવક 97,637 કરોડ રૂપિયા રહી હતી. સૌરવ ગાંગુલીનો બીસીસીઆઈના પ્રમુખ તરીકેનો કાર્યકાળ 2024 સુધી લંબાઈ શકે છે. સૌરવ ગાંગુલીની અધ્યક્ષતામાં મળેલી ભારતીય ક્રિકેટ બોર્ડની વાર્ષિક સાધારણ સભામાં હોદ્દેદારોના કાર્યકાળ અંગેની લોઢા સમિતિની ભલામણને હળવી બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. બીસીસીઆઈના મુંબઈ સ્થિત હેડક્વાર્ટર ખાતે યોજાયેલી 88મી વાર્ષિક સાધારણ સભામાં લેવાયેલા નિર્ણયને મંજૂરી માટે સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકવામાં આવશે. જો સુપ્રીમ કોર્ટ તેને મંજૂર કરશે તો જ બીસીસીઆઈના બંધારણમાં સુધારો થઈ શકશે. બોર્ડે મંજૂર કરેલા પ્રસ્તાવ અનુસાર સૌરવ ગાંગુલીના પ્રમુખ તરીકેનો કાર્યકાળ વર્ષ 2024 સુધી લંબાવશે. જોકે આ ત્યારે જ થશે જ્યારે સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈએ કરેલી બંધારણમાં ફેરફારની વિનંતીને સ્વીકારે. હવે કરી નજર આજના હવામાન પર. આજનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું અને આજનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હું રિક્તિશા ફરી મળીશ આવતીકાલે આજ સમયે ફક્ત મેટ્રો ન્યૂઝ પર. આભાર.